नमस्कार विद्यार्थी मित्रों, आज आप आंकड़ाशास्त्र विषय में चैप्टर नंबर 3 सुरेख निय संबंध में उदाहरण नंबर 4 की गणतरी करीशू। एनी रकम आ प्रमाणे छे। नीचेनी माहिती परथी वायनी एक्स पर निय संबंध रेखा शोधी एक्स बराबर 75 माटे वायनी किंमतनु अनुमान करो। बराबर छे, चल एक्स की किंमत आपी छे अने चल वाय की किंमत आपी छे। बराबर छे। હવે જ્યારે નિયત સંબંધ રેખા શોધવાની હોય ત્યારે આપણે બી અને એ, બરાબર છે, બી એ નિયત સંબંધ આંક છે અને એ એ નિયત સંબંધ રેખાનો અંતઃખંડ છે, એ બંને આપણે શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે ચલ એક્સનો સરવાળો કરીશું અને પછી ચલ વાયની પણ સરવાળો કરીશું, એના ઉપરથી એક્સ બાર અને વાય બાર શોધીશું। બરાબર છે। અહીંયા એક્સ બાર અને વાય બાર શોધતા એ બંનેની કિંમત અપૂર્ણાંકમાં આવે છે। અગાઉ કહ્યું હતું એ પ્રમાણે કે જ્યારે એક્સ બાર અથવા વાય બારની કિંમત અપૂર્ણાંકમાં આવે ત્યારે તમારે ધારેલા મધ્યકની રીતે એટલે કે ટૂંકી રીતે, બરાબર છે, બી શોધવાનો। બરાબર છે। તો અહીંયા ધારેલા મધ્યકની રીતે આપણે બી શોધીશું એટલે અહીંયા ચલ એક્સ અને ચલ વાયને આપણે યુમાં પરિવર્તિત કરીશું, ઉગમબિંદુ પરિવર્તન। બરાબર છે। તો અહીંયા યુ લખીશું તો યુ બરાબર એક્સ માઇનસ, તો અહીંયા કોઈ એક સંખ્યા 65.86 છે તો 65ના પોઈન્ટ નીકાળી દઈએ છીએ, એટલે 65 ધારીએ છીએ આપણે। એવી જ રીતે વી બરાબર વાય બાર, તમને 55 પોઈન્ટ ઉપરથી આપ્યા છે તો 65ના પોઈન્ટ કાઢી દીધા એટલે વાય માઇનસ 55 બરાબર એની બાજુમાં યુ અને વીનો ગુણાકાર અને યુનો સ્ક્વેર, આટલી બાબતો કોષ્ટકમાં પૂરી કરવાની છે। બીજું અહીંયા ચલ એક્સની કિંમત તમે જોઈ શકો છો કે કોઈ સામાન્ય અવયવ છે નહીં, એવી જ રીતે ચલ વાયની કિંમત પણ કોઈ સામાન્ય અવયવ છે નહીં, જો હોય તો અહીંયા ભાગાકારમાં તમે સી એક્સ વાયના યુના ભાગાકારમાં સી એક્સ લઈ શકો છો અને અહીંયા સી વાય લઈ શકો છો। બરાબર છે, પણ છે નહીં। તો શરૂઆત કરીશું, એક્સમાંથી 65 માઇનસ કરીશું તો એક્સની કિંમત પહેલાં 60 છે, 60માંથી 65 માઇનસ કરો તો માઇનસ 5 આવે, 70માંથી 65 માઇનસ કરો તો 5 આવે, 64માંથી 65 માઇનસ કરો તો માઇનસ 1 આવે, 68માંથી 65 3 વધશે, 62માંથી 65 માઇનસ 3, 65માંથી 65 તો 0, 72માંથી 65 માઇનસ કરશો તો 7 આવશે। આનો સરવાળો કરી લઈશું તો એનો સરવાળો 6 આવશે। બરાબર છે। એવી જ રીતે વાય માઇનસ 55 એટલે વાયની કિંમતમાંથી 55 ઓછા કરીશું તો 50માંથી 55 ઓછા કરીએ તો માઇનસ 5, 59માંથી 55 માઇનસ કરીએ તો 4, 57માંથી 55 તો 2, 50માંથી 55 તો માઇનસ 5, 53માંથી 55 માઇનસ 2, 58માંથી 55 તો 3 અને 60માંથી 55 તો 5 આવશે। બરાબર છે। તો આનો સરવાળો કરીશું તો એનો સરવાળો 2 આવશે। હવે યુ અને વીનો ગુણાકાર કરીશું તો 5 માઇનસ 5 ગુણ્યા માઇનસ 5 એટલે 25 થશે, 5 ચોક 20 માઇનસ 1 ગુણ્યા 2 એટલે માઇનસ 2 થશે, 3 ગુણ્યા માઇનસ 5 તો માઇનસ 15 થાય, માઇનસ 3 ગુણ્યા માઇનસ 2 એટલે 6 થશે, 0 ગુણ્યા 0 એટલે 0 થાય, 7 પંચા 35 થશે। આનો પણ આપણે સરવાળો કરી લઈશું તો એનો સરવાળો 69 થશે। બરાબર છે। એવી જ રીતે યુનો સ્ક્વેર તો માઇનસ 5નો સ્ક્વેર 25 થાય, 5નો સ્ક્વેર 25 થશે, માઇનસ 1નો સ્ક્વેર 1, 3નો સ્ક્વેર 9, માઇનસ 3નો સ્ક્વેર 9, 0નો સ્ક્વેર 0 અને અહીંયા 7નો સ્ક્વેર 49 અને એનો સરવાળો કરીશું 118 આવશે। બરાબર છે। તો હવે આપણે બી શોધીશું સૌપ્રથમ, તો અહીંયા બી બરાબર બી વાય એક્સ એટલે કે વાયની એક્સ પરની નિય સંબંધ રેખા અને એ આપણે ટૂંકી રીતે શોધી રહ્યા છીએ એટલે બી વી યુ, આ ખાલી એમને લખવાનું છે આપણે। તો અહીંયા સૂત્ર છે એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વીનો ગુણાકાર ભાગ્યા એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર। બરાબર છે। અહીંયા રૂટ આવશે સહસંબંધાંકમાં, રૂટ આવતું તો અહીંયા રૂટ આવશે નહીં। બરાબર છે। હવે કિંમત મૂકી દઈએ તો એન બરાબર કેટલા છે તો 7 સિગ્મા યુ વી, તો યુ અને વીનો સરવાળો 69 આવ્યો, તો સિગ્મા યુ
तो छे बराबर सिग्मा बी बे भाग्या एन, तो अँ सात सिग्मा यू नो स्क्वेर 118 माइनस अँ छ स्क्वेर बराबर है। हवे सात गुणिया 170 करीशू तो 483 आवशे, छ दू 12 बराबर है, त्यारबाद सात गुणिया 118 तो 826 थशे, माइनस छ नो स्क्वेर 36 थाय, 483 माथी 12 ओछा करीशू तो 471 आवशे, अने 826 माथी 36 ओछा करीशू तो 790 आवशे। हवे भागाकार करीशू तो एनो भागाकार 0.5962 आवशे, एटले बी नी लगभग किंमत कही शकाय 0.60 बराबर छे। तो आवी रीते बी शोधी शकाय छे। हवे आपणे ए शोधीशू तो एनुं सूत्र बहु सरळ छे, y बार ओछा बी एक्स बार, तो y बार केटला मळ्या हता तो 55.29, तो अहींया लख्या 55.29 माइनस बी केटला शोध्या तो 0.60 गुण्या एक्स बार, एक्स बार केटला शोध्या हता तो 65.86 बराबर छे। अहींया 55.29 लखी दीधा, आ बन्नेनो गुणाकार करवानो छे तो ए बन्नेनो गुणाकार 39.516 थशे। 55.29 માંથી 39.516 બાદ કરીશું બરાબર છે તો 15.774 આવશે, એટલે એની લગભગ કિંમત કહી શકાય 15.77 બરાબર છે। તો અહીંયા બી અને એની કિંમત શોધાઈ ગઈ છે। તો હવે એ શોધ્યા પછી બરાબર છે આપણે વાયની એક્સ પરની નિયસંબંધ રેખા શોધીશું, તો અહીંયા લખીશું y ની x પરની નિયત સંબંધ રેખા બરાબર છે, એટલે y કેપ બરાબર a પ્લસ bx। હવે એની કિંમત કેટલી હતી તો 15.77 વત્તા b કેટલા શોધ્યા હતા તો 0.60x, આ મળી ગયું તમને વાયની એક્સ પરની નિયસંબંધ રેખા બરાબર છે। હવે નિયસંબંધ રેખા શોધ્યા પછી એમાં એક્સ બરાબર 75 માટે વાયની કિંમતનું અનુમાન કરવાનું છે, તો આમાં આપણે એક્સ બરાબર 75 મૂકીશું, તો અહીંયા લખીશું એક્સ બરાબર 75 મૂકતા વાય કેપ બરાબર 15.77 વત્તા 0.60, અહીંયા કેટલા મૂકવાના છે તો 75 બરાબર, તો 75 મૂકીશું તો અહીંયા 15.77 ગુણ્યા આ બંનેનો ગુણાકાર કરવાનો છે, તે બંનેનો ગુણાકાર 45 આવશે, અને 15.77 વત્તા 45 કરશો તો 60.77 આવશે, એટલે વાય કેપનું લગભગ મૂલ્ય અનુમાનિત કિંમત કેટલી મળશે તો 60.77 બરાબર છે। આવી રીતે નિયસંબંધ રેખાનું અનુમાન કરી શકાય છે બરાબર છે। વિદ્યાર્થી મિત્રો આ હતી નિયસંબંધ, એટલે કે બી નિયસંબંધાંક બી શોધવા માટેની ટૂંકી રીત બરાબર, યુ અને વી વાળી રીત છે જે આપણે અગાઉ જોઈ ગયા છીએ બરાબર છે। તો હવે પછીના વિડીયોમાં આવા જ કંઈક નવા ઉદાહરણ સાથે મળીશું, ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો।